नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु सुधीर गांगवा। आज अपने धोरण 12 फिजिक्स में प्रकरण नंबर 5 जे चाली रह्यु छे एमां खूब ज सरस मजानो पॉइंट भणवाना छीए अने खूब ज सरल रीते एकदम ईजी मेथड थी आपने समझावानो प्रयत्न करशुं के जेना कारणे तमने एकदम सरस रीते समझाई जाए। पॉइंट नंबर 5.4 छे, बराबर। હવે એમાં પ્રશ્ન એક છે કે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન સમજાવો। ભૌગોલિક મેરિડિયન, મેરિડિયન એટલે કે સમતલ, ભૌગોલિક મેરિડિયન કેને કહેવું અને ચુંબકીય મેરિડિયન કેને કહેવું? આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કર્યો હતો કે પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય ઉત્તર બે જુદા જુદા હોય છે, બરાબર। ભૌગોલિક ઉત્તર એટલે કે જીઓમેટ્રિક નોર્થ, NM એન જી કહીએ છીએ, અને NM એટલે કે મેગ્નેટિક નોર્થ, એ બે એક સ્થાને નથી, થોડા જુદા હોય છે। આપણે લાસ્ટ વિડીયોમાં આપણે તમને સમજાવેલ છે, બરાબર। એ વિડીયો તમે જોયેલો હશે, ન જોયો હોય તો એક વખત જોઈ લેજો, જેના કારણે આ વિડીયો તમે જોઈ અને આ લેક્ચરમાં વ્યવસ્થિત તમે સમજી શકો। તો ભૌગોલિક મેરિડિયન, ભૌગોલિક મેરિડિયન એટલે એના નામ ઉપરથી ખબર પડી જવી જોઈએ। ભૌગોલિક એટલે જીઓમેટ્રિક, મેરિડિયન એટલે સમતલ, એવું સમતલ, પૃથ્વીનું એવું સમતલ કે જે એની આ ભ્રમણ અક્ષ, આ શું છે? ભ્રમણ અક્ષ, અને તે સ્થળ પરના રેખાંશ વૃત્ત, આ જે છે ને આ પૃથ્વીનો ગોળો છે। તો તમને એમાં ખબર છે ભાઈ, અહીંયા જે ગોળાઓ, ગોળા ઉપર જે વર્તુળો આપ્યા હોય, તમે જ્યારે આવો જોયો છે પૃથ્વીનો ગોળો, ત્યારે તમે એમાં જોયું હશે નકશા હોય કે મેપની અંદર તમે એવું માર્ક કર્યું હશે, ઊભા અને આડા લીટાઓ હોય છે। તો આડા વર્તુળો જે છે એને અક્ષાંશ કહેવાય છે। આમ આડા વર્તુળો હોય એને શું કહેવાય છે? અક્ષાંશ કહેવાય છે। જ્યારે આમ લીટા હોય આ રીતે એને રેખાંશ વૃત્ત કહેવાય છે। શું કહેવાય છે? રેખાંશ વૃત્ત કહેવાય છે। તો અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એવા ભાગ પડતા હોય છે। તો પૃથ્વી ઉપરનું કોઈ પણ સ્થળ પાસેથી ભૌગોલિક મેરિડિયન દોરી શકાય અને ચુંબકીય મેરિડિયન પણ દોરી શકાય। પૃથ્વી ઉપરના કોઈ પણ સ્થળેથી, આ દેશમાં રહેતો વ્યક્તિ જે છે એના સ્થળ ઉપરથી દોરી શકે, આપણું ઇન્ડિયા છે, અહીંયા ઇન્ડિયા છે, તો એમાં આપણું ગુજરાત અહીંયા છે, તો ગુજરાતના કોઈ પણ સ્થળ પરથી આપણે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન, ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન દોરવું હોય એટલે કે સમજવું હોય તો કઈ રીતે સમજી શકીએ? તો કે આ આપણું સ્થળ છે, દાખલા તરીકે અહીંયા ગુજરાત છે। હવે એ ગુજરાત સ્થળ પાસેથી જે રેખાંશ વૃત્ત પસાર થાય છે, આ રેખાંશ વૃત્ત પસાર થાય છે, એ રેખાંશ વૃત્ત અને આ ભ્રમણ અક્ષ, આ ભ્રમણ અક્ષ, આ જે ભ્રમણ અક્ષ છે એને સમાવતું સમતલ, આખું જે સમતલ છે એ સમતલને આપણે શું કહીએ છીએ? ભૌગોલિક મેરિડિયન, કેને કેને? પૃથ્વીની ભ્રમણ અક્ષ અને રેખાંશ વૃત્તમાંથી પસાર થતો ઉર્ધ્વ સમતલ, આમ ઊભું સમતલ, આમ ઊભું, આને આપણે બટેટું હોય, બટેટું, બટેટાની ચિપ્સ પાડવી હોય તો આ બટેટાની ચિપ્સ પાડવી હોય તો આપણે આ રીતે આમ કાપી અને વચ્ચેથી ચિપ્સ કાઢી શકીએ। તો વચ્ચેની ચિપ્સ એવી કાઢવાની છે કે એ બટેટાને કટ કરી આ સ્થળ પાસેથી કટ કરીએ તો એની ભ્રમણાક્ષ, પૃથ્વી જે છે એની ભ્રમણાક્ષે આવી જાય અને એનું રેખાંશ વૃત્ત આવી જાય। એવી ચિપ્સ કાઢી લ્યો તો એ ચિપ્સ જે છે બટેટાની શું થઈ જાય? એક સમતલ થઈ જાય। એ સમતલ જે છે એ એક ભૌગોલિક મેરિડિયન છે, બરાબર। ઉર્ધ્વ સમતલ, આમ નથી કાપવાની, આ રીતે ઊભી, એટલે ઉર્ધ્વ સમતલ શબ્દ વાપરો છે। ચુંબકીય મેરિડિયનની વાત કરીએ તો સિમ્પલ છે ભાઈ, પૃથ્વીના ચુંબકીય ઉત્તર દક્ષિણ, કેવા? ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવોને જોડતી, ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવોને, એટલે કે તમને મેં કીધું તો આ ભૌગોલિક ઉત્તર છે, અહીંયા ચુંબકીય ઉત્તર છે, તો અહીંયા ચુંબકીય ઉત્તર છે તો એની સામે આ બાજુ ક્યાં શું હશે? ચુંબકીય દક્ષિણ। તો ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ એને સમાવતી ભ્રમણ, એને સમાવતી અક્ષ, ભ્રમણ અક્ષ નહીં શબ્દ વાપરીએ, ભ્રમણ અક્ષ તો ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણમાંથી પસાર થાય છે, તો ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણમાંથી પસાર થતી કાલ્પનિક અક્ષ શબ્દ વાપરશું। શું શબ્દ વાપરશું? કાલ્પનિક અક્ષ। એ કાલ્પનિક અક્ષ જે છે એ રેખામાંથી પસાર થતું ઉર્ધ્વ સમતલ અને આપેલા સ્થાનને સમાવતું,
બરાબર, જે સ્થાન પરથી આપણે જે ચુંબકીય મેરિડિયન દોરવું છે એ સ્થાનને સમાવતું ચુંબકીય મેરિડિયન કહે છે. બરાબર, સમજો, પૃથ્વીના ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક રેખામાંથી પસાર થતા ઉર્ધ્વ સમતલને આપેલા સ્થાનને સમાવતું ચુંબકીય મેરિડિયન. આપણે ગુજરાતમાંથી ચુંબકીય મેરિડિયન ડ્રો કરવું હોય તો આ ઇન્ડિયા છે, અહીંયા આપણો ગુજરાત છે, તો ગુજરાત પાસેથી મારે ચુંબકીય મેરિડિયન ડ્રો કરવું હોય તો હું કઈ રીતે ડ્રો કરી શકું? દાખલા તરીકે આ એક પૃથ્વીનો ગોળો છે, એમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો દાખલા તરીકે અહીંયા આ નોર્થ છે, નોર્થ એટલે એન જી કહીશ, જીઓમેટ્રિક એન જી કહીશ. બરાબર, એનની સામે બરાબર અહીંયા શું છે? એસ જી, એસ જી જીઓમેટ્રિક. હવે નોર્થ જે છે, આ નોર્થ એન જી, એની થોડે દૂર અહીંયા થોડે દૂર જે છે એ એન એમ છે, અહીંયા એન એમ, એન એમ. બરાબર, હવે અહીંયા એની સામે આ જે વર્તુળ છે, આ વર્તુળ, આ વર્તુળ દોરું તો ઈ એક રેખા થશે, એ ભૌગોલિક મેરિડિયન છે. બરાબર, ભૌગોલિક મેરિડિયન છે. હવે અહીંયા આ શું છે? તો કે એસ એમ, એસ એમ એટલે મેગ્નેટિક દક્ષિણ ધ્રુવ. બરાબર, સમજો. હવે આપણે દાખલા તરીકે કોઈ સ્થળ પાસેથી ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન બે દોરવા છે, તો દાખલા તરીકે અહીંયા આપણું ગુજરાત છે, સમજવા માટે. હવે આ સ્થળ પાસેથી મારે એવું સમતલ દોરવું છે કે ત્રણ બિંદુ આવવા જોઈએ. કોઈ પણ સમતલ દોરવા માટે આપણે ઓછામાં ઓછા કેટલા બિંદુની જરૂર પડે છે? ભાઈ, ત્રણ બિંદુની જરૂર પડે. તો એ ત્રણ બિંદુ ક્યાં ક્યાં આવવા જોઈએ? તો કે ભૌગોલિક મેરિડિયન માટે એ ત્રણ બિંદુ એ સમતલની અંદર આવવા જોઈએ. ક્યાં ક્યાં? એક આપેલ સ્થળ પરનું બિંદુ, ભૌગોલિક મેરિડિયન માટે ભૌગોલિક ઉત્તર ધ્રુવનું બિંદુ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવનું બિંદુ, આ ત્રણેય બિંદુ આવે એ રીતનું સમતલ દોરવામાં આવે તો એ વર્તુળાકાર સમતલ જે છે એ ભૌગોલિક મેરિડિયન બતાવે છે. બરાબર, સમજો, સમજાય છે? તો અહીંથી હું ડ્રો કરું છું કે આ ત્રણેય બિંદુ આવી જાય એવી રીતે, તો આ રેખા મને આ પ્રકારની કંઈક મળે છે. અહીંયા હું ડ્રો કરતો જાઉં છું. હવે મારે જવાનું શું શેમાં છે? એસ જીમાં જવાનું છે. એસ જીમાંથી પાછું મારે શેમાં આવવાનું છે? એન જીમાં આવવાનું છે. બરાબર, એન જીમાં આવવાનું છે. તો અહીંયા આ રીતે, તો આ એક વર્તુળાકાર ભાગ જે થયો આ બ્લેક કલરનો, ઈ આ સ્થળ પરનો ભૌગોલિક મેરિડિયન બતાવે છે. શું બતાવે છે? ભૌગોલિક મેરિડિયન, આ સ્થળ પરનું ભૌગોલિક મેરિડિયન બતાવે છે. હવે એ જ રીતે આ સ્થળ પરનું મારે મેગ્નેટિક મેરિડિયન જોતું હોય તો મેગ્નેટિક મેરિડિયન જોતું હોય, આ બ્લુ કલર વાપરીએ, આ મેગ્નેટિક મેરિડિયન જોતું હોય તો એના માટે ત્રણ બિંદુ જોઈ. તો એના માટે ક્યાં ક્યાં ત્રણ બિંદુ? તો કે આ આપેલ સ્થળ, પછી ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ એમાંથી પસાર થતું. બરાબર, એટલે આ ત્રણ પોઈન્ટ થયા, ચુંબકીય ઉત્તર, ચુંબકીય દક્ષિણ અને આપેલ સ્થળ, આ ત્રણેય બિંદુમાંથી પસાર થતું સમતલ મારે દોરવાનું છે. ભાઈ, તો અહીંથી મારે એવું સમતલ દોરવું છે કે ત્રણેય બિંદુમાંથી પસાર થાય, તો મારે આ રીતે દોરવું પડશે. ભાઈ, અહીંયા હું ડ્રો કરું છું, તમે જોઈ શકો છો. હા, તો અહીંયા બે લાઈન ક્રોસ થઈ. બરાબર, આ જે બ્લુ કલરની દેખાય છે એ આ સ્થળ પરનું ભૌગોલિક મેરિડિયન છે, અને આ બ્લેક કલર દેખાય છે એ, સોરી, આ બ્લેક કલર છે એ ભૌગોલિક મેરિડિયન દોર્યું છે, અને બ્લુ કલર જે છે એ મેગ્નેટિક મેરિડિયન દોરેલું છે. હવે
આ રેખા જે છે એને આપણે ભૂસી નાખીએ, કન્ફ્યુઝન ન થાય, એટલે આ સ્થળ પરનું દોર્યું છે, બરાબર છે? તો આ સ્થળ પરનું ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન દોરાઈ ગયું. તો સિમ્પલ સમજાઈ ગયું, મેગ્નેટિક મેરિડિયન એટલે શું? પૃથ્વીના ઉત્તર દક્ષિણ, ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવ, ભૌગોલિક ઉત્તર દક્ષિણ ને ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક રેખામાંથી પસાર થતું હોય એવું ઉર્ધ્વ સમતલ આપેલ સ્થાનને સમાવતું શું કહે છે? ચુંબકીય મેરિડિયન. એટલે ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવ એ આવી જાય અને આપેલ સ્થાન ત્રણ બિંદુથી બનતું એક સમતલ જે છે ઉર્ધ્વ સમતલ, જેને આપણે ચુંબકીય મેરિડિયન કહીએ છીએ. હવે પ્રશ્ન છે ભૂ ચુંબકીય તત્વો સમજાવો, એ રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે, અથવા ચુંબકીય પ્રાચલો સમજાવો, ક્યાં ક્યાં ચુંબકીય પ્રાચલો છે એ રીતે પ્રશ્ન પૂછી શકે, તો એનો આપણે જવાબ પણ દઈએ. તો એમાં ભૂ ચુંબકીય તત્વો ત્રણ પ્રકારના છે. કેટલા પ્રકારના છે? ત્રણ પ્રકારના. એમાં નંબર એક છે ચુંબકીય ડેક્લિનેશન, બીજું છે ડીપ એંગલ, અને ત્રીજું છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સંક્ષેપિત ઘટક, બરાબર છે? આ ત્રણ પ્રાચલો છે. ત્રણેય પ્રાચલો વિશે આપણે ડીપમાં સમજાવતા જઈએ. તો સૌ પ્રથમ ચુંબકીય ડેક્લિનેશન, જેને દિક્પાત કોણ કહે છે, ગુજરાતી શબ્દ પણ ઘણી વખત વપરાય છે દિક્પાત કોણ, અને ડેક્લિનેશન પણ શબ્દ વપરાય છે. કેવું? શું? ડેક્લિનેશન શબ્દ પણ વપરાય છે. તો એ ડેક્લિનેશન શું છે? તો કે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ, ચુંબકીય સોય જે છે એનો ઉત્તર ધ્રુવ, હમણાં તમને બતાવું, આ એક ચુંબકીય સોય છે, આ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ ચુંબકીય ઉત્તર તરફ રહે છે. ચુંબકીય સોય હોય, આ ચુંબકીય સોય એનો ઉત્તર ધ્રુવ ક્યાં રહેશે? અહીંયા ચુંબકીય સોય છે તો અહીંયા હું પૃથ્વી ઉપર ફેરવતો જાઉં ભાઈ, તો એ આ ઉત્તર તરફ જ રહેવાનો છે, ચુંબકીય ઉત્તર ધ્રુવ તરફ જ રહેવાનો છે, બરાબર? કેના તરફ રહેવાનો છે? ચુંબકીય ઉત્તર ધ્રુવ તરફ રહેવાનો છે. તો કોઈ સ્થાન પરના ભૌગોલિક ધ્રુવ તલ અને તે સ્થાન પરના ચુંબકીય ધ્રુવ તલ વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન કહે છે. તો અહીંયા આપણો આ સ્થળ આપણું ગુજરાત છે. તો ગુજરાત પાસેથી આપણે બે પ્રકારના સમતલ દોર્યા છે. આ એક બ્લેક કલર છે એ શું છે? ભૌગોલિક મેરિડિયન, અને આ બ્લુ કલર જે દેખાય છે એ શું છે? ચુંબકીય મેરિડિયન. તો અહીંયા આ સ્થળ પાસે અહીંયા ખૂણો બનાવ્યો, આ જે ખૂણો છે એને ડેક્લિનેશન કેપિટલ ડી કહે છે. શું કહે છે? ડેક્લિનેશન કેપિટલ ડી. તો કયા બે સમતલ વચ્ચેનો ખૂણો? ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન, એટલે કે ચુંબકીય મેરિડિયન વચ્ચે જે ખૂણો બને એ ખૂણાને આપણે શું કહેશું? ડેક્લિનેશન કહેશું. શું કહેશું? ડેક્લિનેશન. એટલે કોઈ સ્થાન પરનો ભૌગોલિક ધ્રુવ તલ અને તે સ્થાન પરના ચુંબકીય ધ્રુવ તલ વચ્ચેના ખૂણાને તે સ્થાન પાસેનો ચુંબકીય ડેક્લિનેશન કહેવાય. ચુંબકીય ડેક્લિનેશન જુદા જુદા સ્થાને જુદા જુદા હોય ભાઈ. હવે બરાબર સમજો, આ દિક્પાત કોણ છે એ પૃથ્વી પરના જુદા જુદા સ્થળે જુદો જુદો હોય. અહીંયા જે મને આ બે સમતલ વચ્ચેનો ખૂણો મળ્યો છે એ મને આ સ્થળ પાસેનો ડેક્લિનેશન મળ્યો છે. હવે આ સ્થળ પાસેનો મારે ડેક્લિનેશન જોતો હોય તો મારે શું કરવું પડશે? આ સ્થળનું બિંદુ અને ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ ધ્રુવમાંથી સમતલ પસાર થાય એને શું કહેશું? ભૌગોલિક મેરિડિયન. અને ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણમાંથી પસાર થાય અને ભૌગોલિક મેરિડિયન, ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણમાંથી પસાર થતું સમતલ દોરશું આમ તો એ શું થશે? મેગ્નેટિક મેરિડિયન. અને અહીંયા જે ખૂણો બનશે એ ખૂણાને આપણે શું કહેશું? ડેક્લિનેશન કહેવામાં આવે છે. પૃથ્વી પર જુદા જુદા સ્થળે ડેક્લિનેશન જે છે એ જુદો જુદો હોય છે, દિક્પાત કોણ જે છે એ જુદો જુદો હોય છે, અને મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન મોટો હોય છે. મોટા અક્ષાંશ મતલબ ધ્રુવ પ્રદેશ, ધ્રુવ પ્રદેશ પાસે ડેક્લિનેશન વધારે હોય છે. એનું કારણ તો કે દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો કે આ આ સ્થળ પાસે ચુંબકીય ઉત્તર અને ભૌગોલિક ઉત્તર વચ્ચેનું અંતર વધારે છે, તો આ સ્થળ પાસે કોઈ પણ ડેક્લિનેશન આ સ્થળ પાસે દોરું તો અહીંયા અને અહીંયા તો અહીંયા આખો મોટો બધો ખૂણો બને. એનો મતલબ ધ્રુવ પ્રદેશો પાસે એટલે કે મોટા અક્ષાંશ માટે, જેમ અક્ષાંશ વધતો જાય આની સાથે આમ ખૂણો વધતો જાય, આ વિષુવવૃત્ત સાથેનો ખૂણો, એને શું કહેવાય? અક્ષાંશ. આ વર્તુળો અક્ષાંશ રેખાંશ કહેવાય, અક્ષાંશ, બરાબર? અક્ષાંશ વર્તુળો કહેવાય.
तो आ मोटा अक्षांश माटे डेक्लिनेशन जे छे ए केवो होय छे मोटो अने विश्ववृत्त पासे ए डेक्लिनेशन जे छे ए नानो होय छे आ याद राखवानो बराबर विश्ववृत्त पासे डेक्लिनेशन नानो होय छे ए वात करी आपणे डेक्लिनेशन नी सेनी वात करी डेक्लिनेशन नी हजु एक वखत समजावु तो दाखला तरीके आ गोळ बटेटु छे हवे अहींया कोई एक स्थळ आपणे पसंद करी लईए कोई एक स्थल पसंद कर ले बराबर आ कोई एक स्थल छे इस स्थल माथी एक एवो ध्रुव कापवामां आवे एवो समतल कापवामां आवे के जेमां आइन थी चुंबकीय आ रीते बराबर हूँ आम कट करू छु तो अहींया एवो एक समतल कापवामां आवे કે જેમાંથી પસાર થતું હોય ભાઈ તો આ એક સમતલ મળે છે આ સમતલને હું આમાંથી વચ્ચેથી કાઢી લઉં તો આ મારું ભૌગોલિક મેરિડિયન થયું આ મારું શું થયું એક ભૌગોલિક મેરિડિયન થયું આ મારું વચ્ચેથી કાઢ્યું આને મેં હું ભૌગોલિક મેરિડિયન કહી શકું હવે એ શું છે એ ભ્રમણ અક્ષમાંથી પસાર થાય છે હવે એ જ સ્થળ પરથી હું બીજું કટ કરું ભાઈ આ ભૌગોલિક મેરિડિયન આ બીજું કટ કરું તો એ જ સ્થળ પરથી હું બીજી એક ચીપ પસંદ કરું તો શું થશે એ કટ થશે જે પેલું જે છે એ શું થશે કટ થશે તો આ બે વચ્ચે જે ખૂણો બને છે આ બે મેરિડિયન વચ્ચે આ જે ખૂણો બનશે એ ખૂણાને આપણે શું કહેશું ડેક્લિનેશન આ બે ચીપ બે સમતલ એવા છે કે જે આ પરસ્પર કટ થઈ જાય છે તમે એ જોઈ શકો છો અહીંયા વ્યવસ્થિત કટ કરીએ તો આ શું થઈ જાય છે ડેક્લિનેશન અહીંયા બે ક્રોસમાં કટ થઈ જાય છે બરાબર તો સેન્ટર પાસે બે કટ થઈ જશે ક્રોસ થશે તો એ જે છે એ આ જુદા જુદા મેરિડિયનો છે એક ભૌગોલિક મેરિડિયન છે અને એક ચુંબકીય મેરિડિયન છે એ બે વચ્ચે જે ખૂણો બને એને આપણે શું કહીએ છીએ ડેક્લિનેશન કહીએ છીએ આટલું ક્લિયર થયું હવે વાત કરીએ ડીપ એંગલ જેને આપણે નમન કોણ પણ કહેતા હોય છે નમન કોણ પણ કહેવાય છે અને ડીપ એંગલ પણ કહેવાય છે તો ડીપ એંગલ કેને કહેવાય એની વાત કરીએ તો તમે જોઈ શકો છો ડીપ એંગલ એટલે બરાબર સમજો આપણી પાસે ચુંબકીય સોય બે પ્રકારની હોય છે આ જે ચુંબકીય સોય છે આમાં તમે જોઈ શકો છો એની આ અક્ષ ઊભી છે ઊભી અક્ષ છે એટલે શિરોલંબ અક્ષ શિરોલંબ અક્ષ સાથે ભ્રમણ કરતી ચુંબકીય સોય છે આ ચુંબકીય સોય જે છે એ શિરોલંબ સાથે આ એની અક્ષ જે છે એ કેવી છે શિરોલંબ છે અને ભ્રમણ કેવું કરે છે સંક્ષિતિજ ભ્રમણ કરે છે આ ચુંબકીય સોય સંક્ષિતિજ ભ્રમણ કરે છે બરાબર હવે હું એવી એક સોય ધારું કે એની અક્ષ જે છે એ સંક્ષિતિજ હોય અને એનું ભ્રમણ જે છે એ ભ્રમણ કેવું થાય શિરોલંબ થાય ભ્રમણ શિરોલંબ થાય આ અક્ષ જે છે એ કેવી છે સંક્ષિતિ બરાબર સમજો અક્ષ અક્ષ કેવી છે સંક્ષિતિ બે પ્રકારની ચુંબકીય સોય હોય આમાં અક્ષ છે એ શિરોલંબ છે અને સંક્ષિતિ ભ્રમણ કરે છે ચુંબકીય સોય આમાં અક્ષ છે એ સંક્ષિતિ છે અને શિરોલંબ ભ્રમણ કરે છે તો આ પૃથ્વીના ગોળા ઉપર હું આ ચુંબકીય સોયને રાખું તો ચુંબકીય સોયને રાખવામાં આવે તો તમને ખબર છે ચુંબકીય સોય ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહેવા પ્રયત્ન કરશે તો આપણે આ પૃથ્વી છે એના એસમાંથી ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે અને એનમાં જાય છે તો આ તાર છે એ દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર છે એવું તમે ધારી લ્યો તો આ ભાગમાં આ જે ધ્રુવથી થોડો દૂર અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એ અંદર તરફ જાય છે અહીંયા એન છે ચુંબકીય એન તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જાય છે બરાબર અહીંથી આવે છે ક્યાંથી આવે છે એસમાંથી આવે છે અને એનમાં જાય છે હવે અહીંયા પણ એસમાંથી અહીંથી એસથી આવી અને શેમાં જાય છે ચુંબકીય ક્ષેત્ર અહીંયા એનમાં જાય છે આવે છે આ બાજુ છે એસમાંથી બરાબર અને ક્યાં જાય છે એનમાં જાય છે તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ સોય રહેવા પ્રયત્ન કરે બરાબર તો હવે આ જે ચુંબકીય સોય છે એ ચુંબકીય સોય કેવી
ध्रुव तल में संक्षितिज अक्ष पर आ संक्षितिज अक्ष पर मुक्त भ्रमण करी सके तेवी चुंबकीय सोये संक्षितिज सपाटी आ पृथ्वी नो गोळो छे तो पृथ्वी ना गोळा में संक्षितिज सपाटी साथे बनावेलो जे खूणो छे संक्षितिज सपाटी साथे जे खूणो बनावे ई खूणा ने आपणे शुं कहेशुं डीप एंगल कहे छे डीप एंगल नुं नाम बीजुं नाम छे शुं नमन कोण આ સંક્ષિતિ સપાટી આ ચુંબકીય ક્ષેત્ર જાય છે અહીંયા અહીંયા સ્પર્શકની દિશામાં હું ચુંબકીય ક્ષેત્ર દોરું તો ચુંબકીય સ્વયં રહે તો આ સંક્ષિતિ સપાટી છે આ પૃથ્વીની સંક્ષિતિ સપાટી છે આ સપાટી સાથે એનો ખૂણો બનશે આ જે સપાટી સાથે અહીંયા ખૂણો બને છે એ ખૂણાને શું કહેવાય આ ખૂણો બરાબર આ ખૂણો જે બને આ ખૂણાને શું કહેવાય तो के डीप एंगल अथवा नमन कोण कहे छे बराबर तो अहीं तमने बोर्ड पर समझाऊं तो अहीं चुंबकीय क्षेत्र एस माथी निकले छे अहीं तमे जोई सको छो एस माथी निकले छे एन मां जाए छे तो आ चुंबकीय क्षेत्र छे अहीं दाखला तरीके आ स्पर्शकनी दिशा मां छे आ चुंबकीय क्षेत्र बी ना बे घटक मळे एक संक्षिप्ति घटक जे सपाटी ने समांतर અને એક લંબ ઘટક મળે એક કેવો મળે લંબ ઘટક હંમેશા કેન્દ્રમાંથી પસાર થતો હોય શેમાંથી પસાર થતો પૃથ્વીના કેન્દ્રમાંથી તો આ જે સંક્ષિતિજ ઘટક સાથે જે ખૂણો બનાવ્યો છે આ સંક્ષિતિજ ઘટક સાથે આ ખૂણાને આપણે ડીપ એંગલ આઈ કહીએ છીએ શું કહીએ છીએ આઈ ડીપ એંગલ આઈ આઈ કહીએ છીએ તો આ બી નો આના ઉપરનો ઘટક શું થશે બી કોસ આઈ થશે અને એને લંબ ઘટક શું થશે બી સાઈન આઈ થશે બરાબર તો ડીપ એંગલ એટલે સિમ્પલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રે પૃથ્વીની સંક્ષિતિજ સપાટી સાથે બનાવેલા ખૂણાને શું કહે છે ડીપ એંગલ કહે છે ક્લિયર થઈ ગયો તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રે શું સંક્ષિતિ સપાટી સાથે બનાવેલા ખૂણાને શું કહે છે ડીપ એંગલ હવે નમન કોણે પૃથ્વીના તે સ્થાનને ચુંબકીય ક્ષેત્ર બી વડે પૃથ્વીની સપાટી સાથે બનાવતો ખૂણો છે આ જે નમન કોણ છે ડેક્લિનેશન ઈ વિશ્વવૃત્ત પાસે કેવો છે કયો કેની પાસે વિશ્વવૃત્ત ક્યાં વિશ્વવૃત્ત ચુંબકીય વિશ્વવૃત્ત બરાબર સમજજો હવે અહીંયા બરાબર સમજવાનો પ્રયત્ન કરજો ચુંબકીય વિશ્વવૃત્ત પાસે ચુંબકીય વિશ્વવૃત્ત હવે વિશ્વવૃત્ત આપણી પાસે બે છે એક આ જ વિશ્વવૃત્ત છે એને ચુંબકીય વિશ્વવૃત્ત કહેશું વિશ્વવૃત્ત એટલે લંબ આની આને લંબ મધ્યમાંથી પસાર થતી રેખા તો આ આપણી ચુંબકીય અક્ષ છે આ ચુંબકીય અક્ષને લંબ આ વર્તુળ જે છે એ વિશ્વવૃત્ત ચુંબકીય વિશ્વવૃત્ત થાય આ ભ્રમણ અક્ષ છે એને લંબ આ વર્તુળ જે છે એને ખાલી વિશ્વવૃત્ત કહીએ છીએ અથવા ભૌગોલિક વિશ્વવૃત્ત કહેશું તો ચુંબકીય વિશ્વવૃત્ત પાસે ડીપ એંગલ શૂન્ય હોય બરાબર સમજો ચુંબકીય વિશ્વવૃત્ત પાસે ડીપ એંગલ શૂન્ય જ્યારે ચુંબકીય ઉત્તર કે ચુંબકીય દક્ષિણ ધ્રુવ પાસે ડીપ એંગલ 90 થશે ચુંબકીય ઉત્તર કે ચુંબકીય દક્ષિણ ધ્રુવ કેમ કે અંદર જાય તો આ ચુંબકીય સોય જે છે આ ચુંબકીય સોયરી જે છે એ પૃથ્વી ઉપર ભ્રમણ કરાવવામાં આવે પૃથ્વી ઉપર લઈ જવામાં આવે ચુંબકીય સોયને તો અહીંયા આ એન એનો આ ચુંબકીય સોયનો એન જે છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જવા પ્રયત્ન કરશે એટલે અંદર જવા પ્રયત્ન કરશે આમ અંદરની દિશામાં જવા પ્રયત્ન કરશે બરાબર આ જે છે એ ભ્રમણ કરે છે અહીંયા શું થશે એ બહારની દિશામાં જવા પ્રયત્ન કરશે અહીંયા બહાર રહેશે આ ચુંબકીય સોય તારી લઈએ તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશામાં પછી આમ આમ આ રીતે અહીંયા જોઈએ તો આ રીતે ચુંબકીય સોય આ રીતે આમ અહીંયા અંદર બરાબર તો એ લંબ હશે એટલે કે 90 અંશનો ખૂણો હશે ડીપ એંગલ કેટલો હશે 90 અંશનો હશે એ આપણે સમજાવવું જોઈએ બરાબર આટલું ક્લિયર થઈ ગયું હવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકોની વાત કરીએ તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકોની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો એક સંક્ષિતિજ ઘટક હમણાં કીધું એમ બી નો આના ઉપરનો ઘટક બી કોસ આઈ અને એને લંબ ઘટક શું કહેવાય બી સાઈન આઈ એને લંબ ઘટકને શું કહેશું બી સાઈન આઈ તો બી જે સંક્ષિતિજ ઘટક છે એને હોરિઝોન્ટલ ઉપરથી એચ વડે દર્શાવીએ છીએ ઘણી વખત બી એચ પણ કહેશું
बराबर, तो कन्फ्यूजन न थाय। अने वर्टिकल घटक ने बी वी पण घणी वखत कहीए छीए, अने जेडी एनसीईआरटी नी बुक में जेडी पण कीधुं छे, बी वी एटले वर्टिकल, वर्टिकल एटले लंब, बराबर, केन्द्र तरफ जतो, बराबर। तो आ बीवी घटक छे ने ई चुंबकीय मेरिडियन में होय, सेमा होय, चुंबकीय मेरिडियन में होय। आ बीएच छे ई संक्षितिज घटक होय, याद राखतु जावानुं, संक्षितिज घटक होय। आ चुंबकीय मेरिडियन में केन्द्र तरफ अथवा केन्द्र थी दूर, कोना, पृथ्वी ना केन्द्र तरफ अथवा केन्द्र थी दूर होय, बराबर। तो बे घटक मळ्या, तो थीटा जो तो होय तो आ बी नो गुणोत्तर लई ले, साइन ना छेद में कोस तो टेन थाय, साइन ना छेद में कोस, बी बी कैंसल, तो जेडी ना छेद में एच, तो ई शुं मळे छे, टेन आई, एटले के डीप एंगल शोधवानुं सूत्र मळे छे। आ एमसीक्यू माटे खूब ज उपयोगी छे, एक एकादो एमसीक्यू आने लगतो एक हशे, बराबर, समझवानो प्रयत्न करजो, बराबर। तो आ सदिश स्वरूपे बे नो सरवाळो करीए तो बी अने एच प्लस जेडी थाय, बे परस्पर लंब होय, एक शिरोलंब छे अने एक संक्षितिज छे, एटले बंने परस्पर लंब होवाना कारणे मूल्य शोधवुं होय तो दरेक घटकना वर्गना सरवाळानो वर्गमूळ, एच नो वर्ग वत्ता जेडी नो वर्ग। तो याद राखवानुं छे पृथ्वीनी पृथ्वीना चुंबकीय क्षेत्रनो संक्षितिज घटक એટલે બી કોસ આઈ, આઈ પણ વાપરીએ છીએ ઘણી વખત, ડીપ એંગલ ફાઈ પણ વાપરીએ છીએ, આઈ પણ વપરાય છે, ડીપ એંગલની સંજ્ઞા ફાઈ પણ વપરાય છે, એટલે કન્ફ્યુઝન ન થાય, સાઈન કોસ ફાઈ પણ વાપરશું, ઘણી બધી જગ્યાએ એમસીક્યુમાં ફાઈ લખેલું હોય છે ડીપ એંગલ, અને લંબ ઘટક છે એ સાઈન ફાઈ છે। તો સંક્ષિતિજ ભ્રમણ માટે કોણ કામ કરશે, સંક્ષિતિજ ભ્રમણ માટે, સંક્ષિતિજ ભ્રમણ એટલે આ સંક્ષિતિજ चुंबकीय सोई ने भ्रमण करावा माटे कौन काम करशे, क्यों चुंबकीय क्षेत्र असर करतु हशे, तो के संक्षितिज चुंबकीय क्षेत्र असर करतु हशे। अने आ लंब भ्रमण माटे, लंब शिरोलंब भ्रमण, शिरोलंब भ्रमण माटे ऊपर नीचे आ रीते शिरोलंब भ्रमण माटे क्यों चुंबकीय क्षेत्र काम करतु हशे, तो के शिरोलंब घटक काम करतु हशे। एटले क्यारे केवा चुंबकीय क्षेत्रनी जरूर छे ए प्रमाणे आ घटकोनो उपयोग थतो होय छे। पृथ्वीना मुख्य त्रण प्राचलोमां आपणे पृथ्वीनो चुंबकीय क्षेत्रनो संक्षितिज घटक, आपणो डेक्लिनेशन अने नमन कोणनो आपणे समावेश करता होईए છે। ક્લિયર થઈ ગયું? તો અહીંયા i જે છે 0 મૂકો, આ i 0 મૂકો તો અહીંયા આ cos 0 ની કિંમત 1, cos 0 ની કિંમત 1, તો અહીંયા વિષુવવૃત્ત પાસે ફક્ત સંક્ષિતિજ ઘટક છે, એટલે કે BE અને HE સરખા હોય, અહીંયા વર્ટિકલ ઘટક શૂન્ય હોય, ZD શૂન્ય હોય, ક્યાં, ચુંબકીય વિષુવવૃત્ત પાસે, ચુંબકીય વિષુવવૃત્ત પાસે શિરોલંબ ઘટક, ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક શૂન્ય હોય, ફક્ત સંક્ષિતિજ ઘટક મળે। એ જ રીતે અહીંયા 90, i ની કિંમત 90, 90 મૂકીએ તો cos 90 ની કિંમત 1, તો અહીંયા ફક્ત ને ફક્ત cos 90 ની કિંમત 0, અહીંયા ફક્ત ને ફક્ત કયો ઘટક હશે, zd હશે, કેમ કે sin 90 ની કિંમત 1, અહીં sin 90 મૂકો તો ze is equal to be is equal to zd હશે, અહીંયા h 0 હશે, ક્યાં, ધ્રુવ પ્રદેશ, ચુંબકીય ધ્રુવો પાસે, પછી ઉત્તર હોય કે દક્ષિણ હોય, ઉત્તર કે દક્ષિણ, આ લંબ ઘટક જ છે, સંક્ષિતિજ ઘટક શૂન્ય છે, યાદ રાખવાનું છે, એમસીક્યુમાં કામ આવશે, બરાબર। આ આ જે સંક્ષિતિજ સોય જે છે એ ધ્રુવ પ્રદેશ પાસે લઈ જાવ તો કામ ન કરે, કેમ કે અહીંયા ફક્ત સંક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રનો ઘટક છે જ નહીં, શિરોલંબ ઘટક જ અસ્તિત્વ ધરાવે છે, બરાબર। અને અહીંયા કેવી ચુંબકીય સોય કામ કરશે, ઉર્ધ્વ સમતલમાં આવી રીતે દોલન કરે એવી, બરાબર છે। હવે અહીંયા ચુંબકીય સોય જે છે એ આ કામ નહીં કરે ભાઈ, આ ઉર્ધ્વ સમતલ, અહીંયા સંક્ષિતિજ જ કામ કરશે, કેમ કે અહીંયા સંક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર જ અસ્તિત્વ ધરાવે છે ચુંબકીય વિષુવવૃત્ત પાસે। ક્લિયર થઈ ગયું? તો થોડું કન્ફ્યુઝન થશે, થોડીક સ્પીડથી ચલાવ્યું છે, સમજવાનો પ્રયત્ન કરજો, યાદ રાખવાનું છે છેલ્લે ફાઇનલ ચુંબકીય વિષુવવૃત્ત પાસે ડીપ એંગલ 0 હોય, આ સૂત્રમાં 0 મૂકશો એટલે તમારો જવાબ આવી જશે। આ બે સૂત્ર યાદ રાખો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સંક્ષિતિજ ઘટક અને શિરોલંબ ઘટક ખાલી યાદ રાખી લેશો, અને આઈ જે છે એ ચુંબકીય વિષુવવૃત્ત પાસે 0 હોય અને ધ્રુવ પ્રદેશ પાસે કેવો હોય છે, 90 હોય છે, આ યાદ રાખી લેશો એટલે ટોટલ સોલ્યુશન તમને મળી જશે। ક્લિયર થઈ ગયું? હા, ચુંબકીય ચુંબકીય શબ્દ ભૂલવાનો નથી, ચુંબકીય ઉત્તર અને ભૌગોલિક ઉત્તર અલગ વસ્તુ છે, ચુંબકીય વિષુવવૃત્ત અને ભૌગોલિક વિષુવવૃત્ત અલગ વસ્તુ છે, આ સમજવાનો પ્રયત્ન કરવાનો છે। આજે આટલું રાખીએ, સમજાવવામાં થોડુંક વિડીયો મોટો થઈ ગયો છે,
तमने उपयोगी थाशे एमसीक्यू में खूब काम आवशे एटला माटे थोड़े निराते समझावेलू छे। थैंक यू विद्यार्थी मित्रों।